हाल सौथी महत्वपूर्ण समाचार प्राप्त थई रहा छे। धोरण 12 बोर्डना सामान्य प्रवाहनी परीक्षानुं रिजल्ट आवतीकाले जाहेर थशे। हाल सौथी मोटा समाचार प्राप्त थया रह्या छे। धोरण 12 सामान्य प्रवाह बोर्डनी परीक्षानुं परिणाम आवतीकाले जाहेर थशे। विद्यार्थीओमां परिणामने लईने खूब ज आतुरता जोवा मळी रही छे। आवतीकाले धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहेर थशे। सवारे 8 कलाके परिणाम જાહેર કરવામાં આવશે। દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એ અંગે દોસ્તો ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું, તારીખ પણ જોઈશું। એ પહેલા દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકો છો। અથવા તો દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવા માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023નું એક બોક્સ જોવા મળશે લીલા રંગનું। આ બોક્સ ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં તમારું રિઝલ્ટ મોબાઈલમાં જોઈ શકશો। અથવા તો દોસ્તો તમારી પાસે કોઈ વિદ્યાર્થીનો સીટ નંબર ન હોય, માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023, તો એ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમારે માત્ર વિદ્યાર્થીની સરનેમ અટક લખવાની છે। દોસ્તો અત્યારે હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું। જેવું તમે ધોરણ 12ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2023, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। દોસ્તો અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં માત્ર 2-3 સેકન્ડમાં જોઈ શકો છો। અહીંયા દોસ્તો 3 લિંક એટલા માટે આપવામાં આવી છે કારણ કે દોસ્તો એક સાથે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે, માટે વેબસાઇટ ઓપન ન થાય, સર્વર ડાઉન થઈ જાય અથવા તો રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ જ વાર લાગે, માટે દોસ્તો અહીંયા અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ માત્ર 2-3 સેકન્ડમાં જોઈ શકો છો। ત્યાર પછી એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી એની સામે પણ લિંક આપી છે, એના ઉપર ક્લિક કરશો તો તમે માત્ર સીટ નંબર વગર માત્ર નામ સર્ચ કરીને અટક સર્ચ કરીને રિઝલ્ટ કોઈ પણ વિદ્યાર્થીનું જોઈ શકશો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ મોબાઈલમાં જોઈ શકશો। હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોરણ 12 બોર્ડના સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે। હાલ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા રહ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે। વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે। આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। સવારે 8 કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે। ઓનલાઈન પરિણામ જોઈ શકાશે, તો આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। વિદ્યાર્થીઓ જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે આવતીકાલે એમનું પરિણામ જાહેર થશે। વિદ્યાર્થીઓમાં ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે, તો ઉલ્લેખનીય છે કે આજે પણ સીબીએસઈનું પરિણામ 2 વાગે જાહેર થવાનું છે। આવતીકાલે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। સ્કૂલોમાં ઓનલાઈન પરિણામ જોઈ શકાશે। તો આ સાથે વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે. જે કિંજલ, શું છે વધુ વિગતો? ઓનલાઈન જે પરિણામ છે, ઓનલાઈન પરિણામની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી મહત્વનું કે બાર સાયન્સનું જે રિઝલ્ટ હતું, બાર સાયન્સના રિઝલ્ટ બાદ રાહ જોવાઈ રહી હતી કે બીજા જે પરિણામ છે તે ક્યારે આવશે. તો તેની માટેની જે જાહેરાત છે તે થઈ ચૂકી છે. 19/6 આજે પરિણામો છે તે જાહેર કરવામાં આવશે. 31/7/2021 આ પરિણામો સવારે 8 વાગે જોઈ શકાશે. જે કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આવતીકાલે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. સવારે 8 કલાકે પરિણામ જોઈ શકાશે.